હવે આ અસર આર્મી પરિવારના તમામ સભ્યો છે, સદસ્યો છે, અત્યારે જે કોરોના વાયરસનો ભય અને ડરનો માહોલ પેદા થયો છે એના સંદર્ભમાં ગરીબ માણસો જે રોજ રોજ રોટી કમાઈને સવારે જઈને સાંજે જમવાનું બનાવતા હોય એને ધ્યાનમાં રાખીને કે એ લોકો અત્યારે કોઈ નોકરી ધંધે જઈ નહીં શકતા. ગરીબ માણસો બિચારા રોટ લઈને રોજ ખાવાવાળા હોય એની સેવાના મૂળે અમે આ બધી વ્યવસ્થા કરી છે. પોતાના સ્વખર્ચે આસાર આર્મી પરિવારે આ બધું ભોજનનું આયોજન કરેલ છે. 21 એપ્રિલ સુધી, જ્યાં સુધી આ લોકડાઉનનો પ્રોગ્રામ ચાલુ છે ત્યાં સુધી અમારી સતત પ્રયત્નો એવા રહેશે કે રોજ સાંજે 7 થી 7:30, 8ની વચ્ચે જમવાના ટાઈમે તમામ ગરીબ વ્યક્તિઓને ઝૂંપડપટ્ટીઓમાં જઈને આ ભોજન પહોંચાડીને એમને પૂછીને કે ભાઈ તમારે હજુ કોઈ બીજા કોઈ આજુબાજુના કોઈ વ્યક્તિઓ તમને જાણ કરો, અમે તે ભોજન પહોંચાડવાની વ્યવસ્થા કરીશું. અમારાથી જેટલું થશે એટલું કરીશું અને આગળ પણ આવા કોઈપણ કાર્યો હોનારત આવશે કે નહીં આવે ગુજરાતમાં, ભગવાન માતાજી કરે ના આવ્યું હોનારત તો ક્યારે જીવનમાં, પણ અમે આ સેવાના કાર્યો ચાલુ રાખીશું. ગઈકાલે અમે અનાજનું કીટ અને અનાજની કીટમાં લોટ, મરચું, તેલ, ગરમ મસાલો, મીઠું, હળદર એવી એક કીટ તૈયાર કરી હતી શાકભાજીની બધી ભેગી થઈને. એ કીટ કાલે 52 કીટ વિતરણ કરી છે અને હજુ બી કોઈ એવું ગરીબ આવે તો અમે આપવા તૈયાર જ છીએ. અત્યારે તમે જોઈ રહ્યા છો કે આજે પુલાવ બનાવ્યો છે જે આ ગરીબ પ્રજા માટે, ઝૂંપડપટ્ટી માટે જે લોકો રોજ લઈને રોજ ખાય છે એના માટે અત્યારે વ્યવસ્થા કરી છે. આ 21 તારીખ સુધી અમે હર હંમેશા રીતે કરવાના છીએ. મેનેજમાં અસર આર્મીના પરિવાર જે અમારા જોડાયેલા છે ટીમના બધા સભ્યો એ બધા ભેગા મળીને સૌ ખર્ચે અમે આ કાર્યક્રમ કરીએ છીએ. આંધી પહેલા જ્યારે વરસાદ પડ્યો ત્યારે ચમણપુરા વિસ્તારમાં પાણી ભરાઈ ગયેલા એ ટાઈમે બી આનાથી દોઢી સામગ્રી બનાવી એ સવારે એ પુલાવ વેચ્યો અને એ જ દિવસ સાંજે એનાથી ડબલ બટાકા પૂવાને એ બધું વેચ્યું, વિતરણ કર્યું હતું. પાણીની બોટલ ને બ્લડ આના પહેલાં ગયા 8મા મહિનામાં અસર આર્મી તરફથી બ્લડ ડોનેશનનો કેમ્પ કર્યો હતો, આ 502 બોટલ બ્લડ થયેલું. અસર આર્મી હર 3 મહિને હર સારામાં સારા કાર્યક્રમ આપે છે.